गणित में अत्यारे आपणे चेप्टर 14 केटलू मोटू केटलू भारे नो अभ्यास करीए छीए, जेमां आगळना वीडियो में आपणे क्षेत्रफळ परिमिति जे तमे अगाउ ज भणी गया हता तेनी थोड़ी चर्चा करेली अने आ चेप्टर में आपणे शुं अभ्यास करवानो छे ते पण जोईए। आ चेप्टर में आपणे शुं जोवानो छे, घनफळ। बराबर ने? घनफळ एटले तमने हवे तो बधाने खबर ज हशे, ઘન વસ્તુઓના ઉદાહરણ પણ આપણે જોયા હતા। કઈ કઈ છે ઘન વસ્તુઓ? સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, આ બધી જ ઘન આકારની વસ્તુઓના ઉદાહરણ છે। આપણે 3D કોને કહેવાય અને 2D કોને કહેવાય એટલે કે દ્વિપરમાણીય અને ત્રિપરમાણીયનો પણ અભ્યાસ કર્યો। જે આપણે બોર્ડ પર એટલે કે સમતલ પર દોરીએ છીએ તે બધી દ્વિપરમાણીય છે, એટલે કે વર્તુળ, ચોરસ, ત્રિકોણ। જ્યારે ત્રિપરમાણીય એટલે કે જે આપણને વસ્તુ જેની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય હોય તેને કહેવાય ત્રિપરમાણીય। એટલે કે રમવાનો પાસો છે, દિવાસળીનું ખોખું છે, પાણી ભરવાની ટાંકી છે, આ બધી છે ત્રિપરમાણીય વસ્તુ। દ્વિપરમાણીય વસ્તુ આકાર હોય તો એની અંદર આપણે ક્ષેત્રફળ મેળવીએ અને પરિમિતિ મેળવીએ, જેની અંદર માત્ર બે જ કિંમતનો ઉપયોગ થાય, લંબાઈ અને પહોળાઈ। જ્યારે ત્રિપરમાણીય વસ્તુ હોય ત્યારે તેની ત્રણ બાજુ હોય, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ ત્રણેયનો ઉપયોગ થાય છે। અને ત્રિપરમાણીયની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ નથી હોતું, તેની અંદર શું હોય છે? પૃષ્ઠફળ અને ઘનફળ। જેમાંથી આ ચેપ્ટરની અંદર આપણે વસ્તુઓના ઘનફળ શોધતા શીખીશું। ઘનફળ એટલે વસ્તુએ રોકેલી જગ્યા, જે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ પણ આજે ફરીથી એકવાર યાદ કરી લઈએ। પાણીની મોટર છે તો એની અંદર કેટલું પાણી સમાય છે, એટલે કે પાણી કેટલી જગ્યા રોકે છે તેનું માપ, એટલે જ ઘનફળ। ઘનફળને બીજું શું કહેવાય? કદ પણ કહી શકાય। પાણીની મોટી ટાંકી છે તો મોટી ટાંકીની અંદર કેટલું પાણી સમાય છે, તે કેટલી જગ્યા રોકે છે તેનું માપ, એટલે ઘનફળ। આપણે ઘણા બધા દાખલા જોઈશું, તેની અંદર ઘનફળ શોધીશું એટલે તમને વધારે આઈડિયા આવશે। ઘનફળ શોધવા માટેના સૂત્રો આ ચેપ્ટરની અંદર, મતલબ અત્યારે તમારે માત્ર બે જ વસ્તુઓના ઘનફળ શોધવાના થશે, એક સમઘન અને બીજું લંબઘન। બાકીના આકારોના ઘનફળ અત્યારે શોધવાના નથી, તો તેના બે માટેના સૂત્રો જોવાના છે। સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જોઈ ગયા શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે સમઘનની બધી જ બાજુ કેવી હોવાની? સરખી હોવાની। જ્યારે લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। ઘનફળનો એકમ થશે ઘન સેમી અથવા ઘન મીટર, જેવી રીતે આપણે ક્ષેત્રફળમાં ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર આવી રીતે રાખતા હતા, હવે અત્યારે આપણે ઘન આકારો છે તેથી એકમ આવી જશે ઘન સેન્ટીમીટર અને ઘન મીટર। આ હતી આપણી બેઝિક માહિતી કે આપણે ચેપ્ટરની અંદર શું જોવાના છે। હવે આજે આપણે વસ્તુઓની સરખામણી કરતા શીખીશું। આમ તો તમે અગાઉના ધોરણમાં વજનની સરખામણી કરતા શીખી ગયા છો, પરંતુ આપણે થોડું આજે વધારે જોઈશું। કઈ રીતે સરખામણી કરીશું? માની લો કે અહીં આપેલું છે એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર, એટલે કે આ ત્રણેય સરખા જ છે। જો અહીંયા બે રબર લઈશ તો પેન્સિલ પણ કેટલી થઈ જશે? બે, અને લખોટી પણ કેટલી થઈ જશે? બે। જો તેની આપણે સરખામણી કરીએ તો હવે હું અહીંયા જેટલી લખોટી 5 લઈ લઈશ તો 5 લખોટી બરાબર કેટલી પેન્સિલ થઈ જશે? 5 પેન્સિલ, અને કેટલા રબર થઈ જશે? 5 રબર। શા માટે? કારણ કે આપણને ત્રણેયના માપ સરખા આપેલા છે, સમજી શકો છો ને? કારણ કે અહીંયા એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર આપેલું છે, તેથી આપણે જેટલી વધારે લખોટી લેશું એટલી જ પેન્સિલ થશે અને એટલા જ રબર થશે। હું તમને એમ કહું કે 5-7 પેન્સિલ બરાબર કેટલા રબર થાય? તમે અહીંયા જુઓ, એક પેન્સિલ બરાબર એક રબર, તો 7 પેન્સિલ બરાબર કેટલા રબર?
लखोटी की जगह आप रबर लखी सकी। विचारो, जो अहियाँ एक